हाय नमस्कार। ऑल ऑफ यू विद्यार्थी मित्रों, एक मिनट। ओके दोस्तों, आप सब परिवार स्वागत, वंदे मातरम। आप सबने सेवा मां। दोस्तों, आज अपन धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 4 भारत नो साहित्यिक वारसो। विद्यार्थी मित्रों, अपना धोरण 10 ना प्रकरण जे छे पुस्तक ने अंदर जे क्रमिक एमा शुरुआत थी लगभग 7 प्रकरणों संस्कृति ने संबंधित छे, वारसा ने संबंधित छे, भारतीय वारसा ने संबंधित छे। एमा अब प्रकरण नंबर 4 भारत नो साहित्यिक वारसो। अपने घणी वक्त कहीए छीए कि भारत की संस्कृति प्राचीन छे, तो अपनु साहित्य पण प्राचीन होवु जोईए। शिल्प अने स्थापत्य पण प्राचीन मळ्यु, नगर पण प्राचीन मळ्या, घणा बधा प्रकारनी प्राचीन साबितियो छे आपणी पासे। तो साहित्यने संबंधित आ प्रकरण के भारतनो साहित्यिक वारसो। मित्रों, यह प्रश्न एक ये था कि आज एक सिंपल बात समझिए कि आपने सामने सामने बैठा थे, हमें शिक्षकों तुमने बनाए थे, हमने हमारा शिक्षक कोई बनाया, हमने हमना शिक्षक कोई बनाया, એમને એમના શિક્ષકોએ ભણાવ્યા, કદાચ આ બધી વ્યવસ્થા હાલમાં જે છે, લેખનની વાંચનની જે અન્ય સપોર્ટેડ સુવિધાઓ છે, એ સુવિધાઓ ક્રમિક પાછા જઈશું તો એ ઘટતી જશે, ઓછી થશે, નહીવત થશે અને ના બરાબર થશે, અને કદાચ નહીં પણ હોય। અત્યાર જેવી ભણવાને અનુસંધાને જે મદદરૂપ વસ્તુઓ જે છે એ કદાચ એકદમ પાછળ જઈએ તો એ નહીં હોય। વાત ફરી વાર ચાલુ કરું કે આપણે આ તમને અમે ભણાવ્યા, અમને અમારા શિક્ષકોએ, તેમને એમના શિક્ષકો, તેમને એમના શિક્ષકો, તેમને એમના શિક્ષકોએ ભણાવ્યા, તો એમ કરતા 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 એમ કરતા 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 જેણે શરૂઆત કરી છે, જેણે જ્ઞાન આપવાની શરૂઆત કરી છે, ભણાવવાની શરૂઆત કરી છે, સ્ટાર્ટ કર્યું છે એક્સિલેટર મારે, તો એ વ્યક્તિને કોણે ભણાવ્યા અથવા એ વ્યક્તિએ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું, અને એ વખતની સુવિધાઓ કે પદ્ધતિઓ ભણવાની ને ભણાવવાની કેવી હતી, આવા બધા અનેક નાના મોટા પ્રશ્નો કદાચ તમને થતા। તો એ સમયે જ્યારે આ લાઈન ધીરે 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 ઉપર જઈ અને શરૂઆત કરનાર વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે એ શરૂઆત કરનાર જે હશે એ વખતે ગુરુ શિષ્ય પરંપરા ચાલતી હશે, અને શ્રવણ અને કથન આ પદ્ધતિ અમલમાં હતી, અને જેણે શરૂઆત કરી, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ વ્યક્તિ કદાચ પ્રકૃતિમાંથી જ્યારે ધ્યાનમાં બેસે, ઋષિ મુનિ જ્યારે ધ્યાનમાં બેઠા હોય તો એમનું ખાલી એક ભૌતિક શરીર જ આપણી સામે, એટલે કે એ ભૌતિક શરીર જ જોવા મળે, એમની અનેક ઇન્દ્રિયો, ઘણી બધી ઇન્દ્રિયો એ પ્રકૃતિ સાથે જોડાય છે,
અને એ પ્રકૃતિમાંથી અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જુદા જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ એમના શિષ્યોને કથન અને શ્રવણ ના માધ્યમથી એ પીરસે છે સામે શિષ્યો બેઠા હોય અને ગુરુજી એ જ્ઞાન એ બોલે છે એ વખતે હેલો હેલો માઇક વન ટુ ફોર એવું વ્યવસ્થા નહોતી તો ગુરુજી એ જ્ઞાન એ બોલે છે કહે છે કથન કરે છે અને વિદ્યાર્થીઓ શિષ્યો જેને કહેવાય એ લોકો સાંભળે છે એટલે કે શ્રવણ કહેવાય કથન અને શ્રવણ આ પદ્ધતિ અને એ કથન શ્રવણ કરવાનું ગુરુજી જ્ઞાન કહે વિદ્યાર્થીઓ સાંભળે પછી એ વિદ્યાર્થીઓ એ કથન શ્રવણના માધ્યમથી એ જ્ઞાનને ધીરે ધીરે આગળ પહોંચાડે આગળ પહોંચાડે આગળ પહોંચાડે આગળ પહોંચાડે એ સિસ્ટમ આગળ જાય છે જાય છે જાય છે અને ધીરે ધીરે એમાં નવા નવા મદદરૂપ સહાયક પરિબળો બળતા જાય છે અને ધીરે ધીરે આજની પરિસ્થિતિનું નિર્માણ કથન અને શ્રવણ તમે મહાભારત એની અંદર કૌરવ પાંડવ એ જ્યારે અમે ગુરુજીને ત્યાં અભ્યાસ કરતા હોય છે ત્યારે પણ કથન શ્રવણની જ વ્યવસ્થા હતી જે વિદ્યાર્થીનું ગ્રાસ્પિંગ પાવર વધારે હોય તેની યાદ શક્તિ વધારે હોય એ વધારે યાદ રાખે અને પરીક્ષામાં એ ઉત્તમ પરિણામ મળે આ એક સાહેબની વાત મિત્રો અહીંયા વાત છે ભારતીય સાહિત્યિક વાત હવે એક બીજી વાત શરૂ કરીએ પહેલી વાત કે આપણે ધીરે ધીરે સાહેબમાં બીજી વાત એવી છે કે માનવીની ઉત્પત્તિ થયા પછી માનવીના શરૂઆતના જીવન એ પશુ સમાન હતા માનવીના શરૂઆતનું જીવન એ પશુ સમાન હતું પછી ધીરે 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 મિન્ટોસની ગોળી ખાઓ દિમાગની બત્તી જલાવો એમ માનવીએ મિન્ટોસની ગોળી ખાધી હશે અને કદાચ એના જ્ઞાનમાં એની બુદ્ધિમાં વિકાસ થયો અને ધીરે 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 એમાં સુધારો થતો ગયો એની જીવન પદ્ધતિ સુધરતી ગઈ અને જંગલમાંથી માનવી ગુફામાંથી માનવી ઘર સુધી પહોંચે છે મિત્રો અહીંયા વાત એ થાય કે એ શરૂઆતનો જે તબક્કો હતો એ વખતે એક માનવી બીજા માનવીને એક માનવી બીજા માનવીને કે અન્ય પશુ પક્ષીને પોતાની વાત પોતે જે કહેવા માંગે છે એ કઈ રીતે પહોંચાડતો હશે એ વખતે સાનો સહારો એ લેતો હશે આ એક મોટો પ્રશ્ન થયા તો શરૂઆતમાં માનવીએ પોતાના ભાવો પોતાના વિચારો પોતાની લાગણીઓ પોતાની લાગણીઓ અને પોતાની તમામ ઉર્મીઓને અન્ય સુધી પહોંચાડવા માટે અન્ય માનવી કે અન્ય પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે માનવીએ હાવભાવ સાનો સહારો લીધો હાવભાવ બીજો સહારો લીધો સંકેતો સંકેત કરો અને ત્રીજો સહારો લીધો ચિત્રો ડિઝાઇન હાવભાવ આમ હાવભાવમાં ખબર ના પડે તમને ખબર ક્યાં સુધી આપણે કહી ઘણા હાવભાવથી ખબર જાય આપણને ખબર પડે કે આ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં છે હું કામ બેઠો હોય આપણને ખબર પડે આનો મૂડ નથી ઘણી વખતે સંકેતો માનવી ઉપયોગ કરતો સંકેત અહીંયા મારે ક્લાસ ચાલતો હોય કોઈ ઉભો થાય અને એમ કે સર તો આપણને ખબર જાય આપણને ખબર પડે કે શું કહેવામાં આવે છે આ બાજુથી બીજો ઉભો થાય સર
तो आपने खबर पड़े कि आ वजन हल्कू करवा मांगे। त्रीजो को जाए सर तो खबर पड़ी जाए अपने कि आ शू कहवा मांगे। आ बदा संकेतो कहवा। तो ए वक्त शुरुआत में पण मानवी आवा जुदा जुदा हावभाव जुदा जुदा संकेतो अने जुदा जुदा चित्रों सहारो लीधो अने एना माध्यम थी सामेनो वर्ग ए शू आ व्यक्ति शू कहवा मांगे छे ए सामेनो वर्ग समझी जतो अने ए ज रीते ए ज वस्तुनो उपयोग चित्रों संकेतो अने हावभाव एनो उपयोग बधा लोको करता हता अने एमांथी धीरे धीरे एक बीजा सुधी पोतानी वात पहोंचाड़वानी एक सीस्टम उभी थाय छे। केटला ध्वनिओ करे अवाज हाल आपणे एक ध्वनि ज करीए छीए एक अवाज ज करीए छीए पण चोक्कस गोठवायेलो अवाज चोक्कस ध्वनि आपणे उत्पन्न करीए छीए। तो ए समय शरूआतना तबक्कामां पण मानवीओ जुदा जुदा ध्वनिओ એટલે કે અવાજો કરતા હતા અને એ અવાજ એમનો સામેનો વર્ગ એ સમજતો હતો કે આ અવાજ શું કહેવા માંગે છે। તમે ટાર્ઝન પિક્ચર જો તો એની અંદર આપણને આવા જુદા જુદા અવાજો જોવા મળશે અને એ અવાજના માધ્યમથી જંગલમાં રહેનારો અનેક વર્ગ અનેક પશુ પક્ષીઓ પણ એને સમજતો હતો। ઇન શોર્ટ કહેવાનો મતલબ કે માનવીએ હાવભાવ चित्रों अने संकेतों नो आश्रय लीधो अने केटला ध्वनिओं नो पण आश्रय लीधो अने एमांथी आ बधी वस्तुओमांथी धीरे 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 बोली अने लिपिनो उद्भव थयो। बोली एमांथी निकली जे ध्वनि उत्पन्न थता हता एमांथी धीरे धीरे बोली निकली। एक ज प्रकारनो ध्वनि એને ધીરે ધીરે ઠીક ઠાક કરતા 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 એમાંથી એક ચોક્કસ બોલી ઉત્પન્ન અને જે જુદા જુદા ચિત્રોનો ઉપયોગ થતો હતો પોતાની વાત અન્ય સુધી પહોંચાડવા માટે એ ચિત્રોમાંથી ધીરે 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 એક લિપિનો ઉદ્ભવ થયો। સમજજો આ એક ચિત્ર મેં દોર્યું તો તમે કહેશો આ કમળનો ક છે સાચી વાત। તો આ જ વ્યવસ્થા એ વખત ચિત્રોમાંથી ધીરે 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 લિપિનો ઉદ્ભવ થયો અને પેલા ધ્વનિમાંથી જુદા જુદા જે અવાજ કરતા હતા એની અંદરથી બોલીનો જન્મ થાય છે। ધીરે ધીરે બોલીનો જન્મ થાય છે અને ભાષાને ઘડવામાં ચોક્કસ લેંગ્વેજને બનાવવા ભાષાના ઘડતરમાં લિપિનો ફાળો ખૂબ અગત્યનો છે। લિપિનો ફાળો ભાષાના ઘડતરમાં ખૂબ મોટો છે અને ધીરે 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 સમયાંતરે સમયના જુદા જુદા અંતરે સમયાંતરે વિચારો અભિવ્યક્ત કરવા વિચારો રજૂ કરવા થોટ એ વિચારોને અભિવ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ થવા લાગ્યો। વિચારો અભિવ્યક્ત કરવા ચોક્કસ ભાષાનો ઉપયોગ થયો અને આને શું થયું પછી ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્ય રચાય છે। એક પુસ્તક રચાય છે ચોક્કસ એક લખાણ રચાય છે સાહિત્યનું સર્જન થાય છે। આપણે સમજીએ છીએ કે એ વખતે કાગળ કે પેન ન હોય પણ એ વખતે લખવાની વ્યવસ્થા એ સમય પ્રમાણે જુદી જુદી તાંબ્રપત્ર કાંસ્યપત્ર તાડપત્ર પથ્થરો પર લખાણ શિલ્પલેખા આપણે અગાઉના પ્રકરણમાં જોયું શિલ્પલેખ શિલાલેખ આ રીતે જુદા જુદા સ્થાનોમાં એ લખવામાં આવતું। મિત્રો પ્રાચીન એટલે કે જૂનું પ્રાચીન સમયથી આપણું ભારતીય સાહિત્ય વિવિધતા અને વિશિષ્ટતા આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય સાહિત્ય એટલે પુસ્તક જુદા જુદા વિષયને સમજી શકવા માટે રચાયેલા જુદા જુદા ગ્રંથો
एने एक एक रचना एने साहित्य कहवा। तो प्राचीन भारतीय साहित्य एने विविधता जुदा जुदापणू अने एनी विशिष्टता एनी विशिष्टता माटे प्रख्यात छे। विद्वानो जे होय ए विद्वानोए प्राचीन साहित्यना आपणा विद्वानोए प्राचीन साहित्यना बे भाग पड़ा छे। एमा एक छे वैदिक साहित्य, कयो प्राचीन भारतीय साहित्यना विद्वानोए बे भाग पड़ा, एक वैदिक साहित्य अने बीजु प्रशिष्ट साहित्य। एक वैदिक साहित्य अने बीजु प्रशिष्ट साहित्य। आ सिवाय आ उपरांत अनेक लोकबोली जे अनेक लोकबोली जे रचाई से लोकबोली जन्मी से ये अनेक लोकबोली में रचायेलू साहित्य पण अने लोकबोली में रचाय साहित्य पण खूबज प्रचलित छे। आपने समझवानो प्रयत्न करजो साहित्य क्यांथी शुरू थयुं। पहला तो कोई भाषा नहोती, पहला कोई भाषा नहोती, कोई लिपि नहोती। शुरुआत में माणसे पोताना पोताने अन्य सुधी रजू करवा माटे एने हावभाव संकेतो चित्रों ध्वनिओ एनो सहारो लीधो अने ए जे चित्रों संकेतों ध्वनिओ हावभाव एनो सहारो लीधो एमांथी धीरे धीरे चौक्कस भाषा रचाय छे अने ए भाषाना साहित्यिक सर्जनथी साहित्य रचाय छे। अने प्राचीन भारतीय साहित्य विद्वानों द्वारा बे भागमां वेचाय छे, एक वैदिक साहित्य अने बीजुं प्रशिष्ट साहित्य। मित्रों वात करीए भाषा लैंग्वेज अने साहित्य, भाषा अने साहित्य वात करीए। आपणा देशमां सदियोथी विविध भाषाओनो उद्भव थयेलो जोवा मळे छे। भारतमां सदियोथी जुदी जुदी भाषाओनो उद्भव थतो जोवा मळे छे अने आ विविध भाषाओने अनेक भाषाओ ए विविध भाषाओनी एकबीजा पर जे असर थाय छे एकबीजा पर प्रभाव पड़े इम्प्रेस थवाय। तो जुदी जुदी भाषाओं एक बीजा पर थे असर अने एक बीजा पर थे प्रभाव ने कारण समृद्ध साहित्य रचाय छे। साहित्य ए समृद्ध रचाय छे एटले के समृद्ध साहित्य में बहु मोटू परिवर्तन आवे छे। शानाथी ली भाषाओ एक बीजा पर प्रभाव पड़े छे एक बीजा पर आकर्षाय छे एने कारण समृद्ध साहित्य में परिवर्तन आवे छे अने नवी भाषाओ पर रचाय छे अने नवा नवा साहित्यो पण सर्जाय छे। नवी भाषा पण रचाय अने नवा साहित्यो पण रचाय अने एनु कोई उत्तम उदाहरण जोवे ने तो ए छे संस्कृत भाषा। संस्कृत भाषा एनु उत्तम उदाहरण छे। जो कि हालना लेटेस्ट समय में हाल में अंदर संस्कृत भाषा नो लगभग उपयोग ए सीमित थई गयो छे। खास करीने तमे जुओ तो धार्मिक कार्यों में पूजाना कार्यों में ए जग्या उपर आ संस्कृत भाषा नो उपयोग वधारे जोवा मळे छे। सामान्य रीते मानवी माटे अभिव्यक्त करवानी अने थयेलू अभिव्यक्त झीलवानी तो चांस ए आ भाषा पूरी पड़े छे। भाषा ए ने तक पूरी पाड़े छे। मित्रों प्राचीन भारत ने अपनी लिपि
हड़प्पा समय हड़प्पीय संस्कृति याद है 5000 वर्ष एनो समय पूर्व जूनी है 5000 वर्ष जूनी तो प्राचीन भारत की लिपि ये हड़प्पा समय ये लिपि हड़प्पा समय ये उकेली शकाई नहीं ये अपने उकेली शकता नहीं ये समय ना लोकोनी भाषा कई हे ये समय ना लोकोनी भाषा कई हे ये पण माहिती आपने मिली सकती नहीं ईस्वी सन पूर्वे चौथी सदी ईस्वी सन की शुरुआत है 2021 की साल चाल एना पहला 400 वर्ष ए समय में संस्कृत भाषा में पाणिनी नामना एक विद्वाने अष्टाध्यायी नामनो ग्रंथ रचे क्यों ग्रंथ अष्टाध्यायी ये ग्रंथ कोने रचो पाणिनी कई भाषा में संस्कृत में ईस्वी सन पूर्वे चौथी सदी में मित्रों संस्कृत भाषा ने आर्य भाषा पण कहेवाय छे याद रख संस्कृत ने आर्य भाषा पण कहेवाय ऋषि मुनियों की भाषा पण कहेवाय अने विद्वानों की भाषा पण कहेवामां आवे छे संस्कृत ने विद्वानों की भाषा पण कहेवामां आवे छे हालना समय में जुदा जुदा कक्षाएं सर्वस्वीकृत हाल आखा विश्व कक्षाएं जुदा जुदा विषयों में सर्वस्वीकृत भाषा ए संस्कृत है खास करीने कंप्यूटर में तमे जे कंप्यूटर में बैठा हो एमा संस्कृत भाषा खूब इनडायरेक्टली उपयोग में आवे छे संस्कृत भाषा नी अंदर रचायेला जे साहित्य छे अथवा तो संस्कृत भाषा ए खास करीने धर्म तत्वज्ञान ज्ञान अने विज्ञान एनी भाषा वधारे जोवा मळे छे संस्कृत नी अंदर धर्म ज्ञान विज्ञान तत्वज्ञान फिलोसॉफी एनी भाषा वधारे मानवामां आवे छे एमां वधारे साहित्य रचायेला छे हवे वात करीए मित्रों प्राचीन भारतीय साहित्य विषे थोड़ी बात करिए तो सौथी पहला आवे छे वेद तमे आ वेद शब्द पर सांभळ्यो छे वेदोनो मीनिंग अर्थ थाय ज्ञान वेद एटले ज्ञान नॉलेज प्राचीन भारतीय साहित्य में वेदों के अग्रिम स्थान आया है चार वेदों ग्रंथों रचाए चार वेदों की रचना थे ऋग्वेद बीजो सामवेद यजुर्वेद अने अथर्ववेद ऋग्वेद सामवेद यजुर्वेद अने अथर्ववेद चार वेदों रचाया प्राचीन भारतीय साहित्य नु पहलो प्राचीन पुस्तक भारतीय साहित्य नु प्राचीन में प्राचीन पुस्तक के ऋग्वेद छे हमारा जब वेद की बात करें पहलो वेद ऋग्वेद ये सौथी प्राचीन छे अने ए ऋग्वेद 10 भाग में रचायो छे ए समय 10 भाग में वेचायो छे अने ए ऋग्वेद में 1028 ऋचाओ छे ऋचा એટલે મંત્ર તમે સાંભળો ને યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્યૈ નમો નમઃ આ એક મંત્ર
ओम भूर भूर्वसः तस्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आपने मंत्र कहो तो ऋग्वेद ए सौथी प्रथम वेद छे, दस भाग में छे, एमा 1028 मंत्रों छे। मोटा भागना मंत्रों देवी देवताओं ने लगती स्तुतियों में छे, स्तुति आराधना। अने जे यज्ञ प्रसंगों थता था ए समय आ ऋचाओ देवों ने लगती स्तुतियों अने ए यज्ञ प्रसंगे थतुं, कारण के ए समय जुदा जुदा विषयों में यज्ञ बहु थता, यज्ञ थता एमा आ मंत्रों उपयोग थतो, एमा आ ऋग्वेदना मंत्रों वधारे एमा उपयोग थतो। घणा बधा मंत्रों उषाने संबोधता छे अने ए मनमोहक छे। मनमोहक एटले मन ने मोही ले एवा, मन ने मोही ले एने मनमोहक कहेवाय। एटले ए ऋग्वेदना घणा बधा मंत्रों उषाने संबोधित छे। उषा एटले शुं? उषा एटले जाहे के उषा एटले साहेब अमारा बाजू दे रहे के ए बाजू वाला उषा बेनी वात नहीं करतो बेटा। उषा एटले सवार, संध्या एटले सांज। तो उषा ने संबोधि घनी बड़ी ऋचाओ घना बदा मंत्रों ए मनमोहक छे। आ ऋग्वेद ग्रंथ सप्त सिंधु में वसेल आर्योनी सिंधु खीरी संस्कृति एना आजूबाजू विस्तार एमा रहता आर्यो। ए आर्योनी ए समय की राजकीय परिस्थिति, ए समय की सामाजिक परिस्थिति, ए समय की धार्मिक परिस्थिति अने ए समय की आर्थिक परिस्थिति नू वर्णन आ ऋग्वेद नी अंदर जोवा मळे छे। अने ऋग्वेद पछी बीजा त्रण वेदो रचाय छे, कुल छे चार। पहेलो ऋग्वेद दस भाग में 1028 मंत्रों, मोटा भागना मंत्रों देवी देवताओं ने लगती स्तुतियों, घणी बधी स्तुतियों उषा ने संबोधती ए मनमोहक पण छे। अने आ ग्रंथ ए सप्तसिंधु में वसे आर्योना समयनी राजकीय सामाजिक आर्थिक अने धार्मिक बाबतों वर्णन पण एमा करवामां आव्युं छे। ऋग्वेद पछी बीजा त्रण ग्रंथो रचाय छे, एमा छे सामवेद, सामवेद। ऋग्वेद पछी सामवेद। आ सामवेद में शू है? तो सामवेद में पेलो जे ऋग्वेद रचायो अने ऋग्वेद में जे 1028 जे ऋचाओ छे, मंत्रो छे, ए ऋचाओ के मंत्रों गावानी रीत छे। ए मंत्रों ने गावानी रीत ए आ सामवेद में छे। श्लोको मंत्रो ऋचाओ ए राग ने लय द्वारा गवाय पण छे, राग ने लय थी गवाय पण छे। तेथी आ सामवेद ने संगीत नी गंगोत्री पण कहेवामां आवे छे। एक मार्क में पूछे जाए लखी राखो नीचेनामांथी कया ग्रंथ ने संगीत नी गंगोत्री कहे छे, अथवा संगीत नी गंगोत्री कया ग्रंथ ने कहे छे? तो एनो जवाब छे सामवेद, कारण के सामवेद में पेला ऋग्वेदना मंत्रों ने कई रीते गावा, क्यारे गावा, कई रीते गावा, लय अने ताल साथे केवी रीते गावो, आ बधी विशिष्ट एमा माहिती प्रोवाइड करी छे। एटले आ सामवेद ने संगीतनी गंगोत्री पण कहेवामां आवे छे। एना पछी यजुर्वेद, यजुर्वेद। आ यजुर्वेद यज्ञनो वेद कहेवाय छे। यज्ञ मैं हमणां तमने कह्युं के ज्यारे राजा महाराजानो शासन हतो, जेम जेम तमे बेस जाओ तो ए समय यज्ञो जुदा जुदा प्रसंगोए घणी वखते थता हता। तो आ यजुर्वेद ये यज्ञनो वेद कहेवाय छे। यजुर्वेद यज्ञनो
वेद मनाय छे गद्य अने पद्य स्वरूपे पण छे। गद्य अने पद्य स्वरूपे आ यजुर्वेद छे। आ वेदनी अंदर मंत्रो यज्ञ समय जे मंत्रो करवाना होय ए मंत्रो यज्ञ समय नी थती क्रियाओ अने जुदी जुदी विधिओ जे करवानी होय जुदी जुदी विधि करवानी होय एनुं वर्णन पण आ यजुर्वेदमां करेलुं छे। चौथो वेद छे अथर्ववेद। अथर्ववेद अर्थ अर्थ एटले मणि पैसा। એ સમયના લોકોને પણ ખબર હતી કે આર્થિક પ્રવૃત્તિ જરૂરી છે, આની તો જરૂર છે છે ને છે, એના વગર ચાલે નહીં। એટલે એ આખો વિષય અથર્વવેદ, એમાં અનેક કર્મકાંડો। અથર્વવેદમાં કર્મ કરવું, કોઈ એક્ટિવિટી કરવી, કોઈ પ્રવૃત્તિ કરવી કે જેનાથી તમારું ગુજરાન ચાલે, તમારું પરિવાર ચાલે, એના માટે જે પ્રવૃત્તિ કરવાની હોય, જે કર્મ કરવાનું હોય, એક જુદા જુદા કર્મકાંડો અને જુદા જુદા સંસ્કારોનું વર્ણન આ અથર્વવેદમાં કરેલું છે। નાણાં કમાવા જરૂરી છે, પણ કઈ રીતે કમાવા, કેવા માર્ગે કમાવા, કેવા માર્ગે ના કમાવા, નાણાંનો વપરાશ ક્યાં કરવો, ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, કેટલા વાપરવા, આવા જુદા જુદી વાતો જે છે, કેટલી એમાં પવિત્રતા જોઈએ, પવિત્રતા જ કેમ જોઈએ, અનિતિ કેમ ના ચાલે, અનિતિથી શું થાય, આવા જુદી જુદી જે વાતો છે એ એ વિષય એ સમયના કર્મકાંડોને સંબંધિત એ સમયની નાણાં કમાવાની અથવા તો જીવન પસાર કરવાની જે ક્રિયાઓ હતી એને સંબંધિત જે આખી વિશે એક વિસ્તૃત માહિતી એ આ અથર્વવેદમાં છે। સંસ્કારોનું પણ વર્ણન છે, કારણ કે સંસ્કાર ખૂબ જ જરૂરી છે। છેલ્લી વાત કરીએ આ લેક્ચરમાં ઉપનિષદ। ઉપનિષદ સાહિત્યમાં ઉપનિષદ સાહિત્ય વેદો પછી ઉપનિષદ સાહિત્ય, આ ઉપનિષદ સાહિત્યમાં કયા વિષયો છે? બ્રહ્માંડનો આરંભ, આખું જે બ્રહ્માંડ છે, સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, આખું બ્રહ્માંડ, તો એ બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ છે, એટલે કે બ્રહ્માંડનો આરંભ, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે, જુદું જુદું જ્ઞાન, પ્રકૃતિ અને એના સિવાય બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એ આ ઉપનિષદ ગ્રંથમાં કરવામાં આવ્યું છે। બૃહદારણ્ય, બૃહદારણ્ય અને છાંદોગ્ય, અંડરલાઈન કરજો અથવા ટીક કરજો, બૃહદારણ્ય અને છાંદોગ્ય એ બે શરૂઆતના ઉપનિષદ છે। બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદ છે। ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, ડાયલોગ, સંવાદ એટલે ડાયલોગ। ઉપનિષદો કયા સ્વરૂપમાં છે? સંવાદના સ્વરૂપમાં। શરૂઆતના ઉપનિષદો કયા કયા? તો શરૂઆતના ઉપનિષદો બૃહદારણ્ય અને છાંદોગ્ય। મુક્તિકો નામનો ઉપનિષદ છે, આ મુક્તિકો ઉપનિષદમાં ઉપનિષદોની સંખ્યા 108 બતાવવામાં છે। મુક્તિકો ઉપનિષદમાં ઉપનિષદોની સંખ્યા 108 દર્શાવવામાં આવે છે। મિત્રો, આ વૈદિક સાહિત્યમાં ઉપનિષદોનું સ્થાન છેલ્લે છે, અંતિમ છે, છેલ્લું છે, એટલા માટે તેને અંતે હોવાને કારણે, વેદોના અંતે એનું સ્થાન હોવાને કારણે ઉપનિષદોનું બીજું નામ છે વેદાંત। વેદાંત ઉપનિષદોનું બીજું નામ છે વેદાંત, અને વેદાંત પણ કહેવામાં આવે છે। તો આ વાત આપણે આજે અટકાવીએ, ફરી મળીશું, વિદાય લઈએ।
लेक्चर नंबर एक धोरण दस प्रकरण चार सामाजिक विज्ञान वंदे मातरम विदा लो बाय बाय तारा।